સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ વેલકમ ટુ ફન એન્ડ લર્ન સ્કૂલ કેમ છો મિત્રો બધા મજામાં છો ને તો આજે આપણે ધોરણ પાંચમાં પાઠ બાર સ્માર્ટ ચાર્ટ્સ ભાગ એક જોઈશું તો ફટાફટ પોતાની પાઠ્યપુસ્તક ખોલો એમાં જોઈએ પાઠ બાર સ્માર્ટ ચાર્ટ્સ પાઠ બાર સ્માર્ટ ચાર્ટ ચિંચી મ્યાઉ મ્યાઉ તો ચાલુ જોઈએ આ શું છે ચીંચી અને મ્યાઉ મ્યાઉ યામિનીએ પ્રાણીઓને પક્ષીઓ પર પ્રોજેક્ટનું કાર્ય કર્યું તેણે તેના વર્ગના પ્રત્યેક વિદ્યાર્થીને તેમને ગમતા પાલતું પ્રાણીઓ વિશે પૂછ્યું કે કોને કયું પક્ષી અને કયું પ્રાણી ગમે છે તેણે દરેકના ઉત્તરની નોંધ માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કર્યો સાનો જો આજે ચિહ્ન કર્યું અને આવૃત્તિ ચિહ્ન કહેવાય ઉદાહરણ તરીકે જો કોઈ વિદ્યાર્થીએ બિલાડી કહ્યું હોય તો તે કોષ્ટકના ચાર્ટમાં બિલાડીની સામે એક રેખા ખેંચી હોય જ્યારે કોઈ બીજા વિદ્યાર્થીએ ફરીથી બિલાડી કહે તો તેણે તેમાં એક લીટી ઉમેરી આથી એક લીટી આડી એક ઊભી એમ કરી બે લીટી બે બિલાડીઓ એટલે આ પછી આવું ખાનું થાય એટલે પાંચ બિલાડીઓ તે બધામાં ચોવીસ વિદ્યાર્થીઓએ તેમનું પોતાનું પાલતુ પ્રાણી એટલે કે બિલાડી કહ્યું તો મેંની કોષ્ટક પૂર્ણ કરવામાં મદદ કરું કેટલા વિદ્યાર્થીઓ ચોવીસ વિદ્યાર્થીઓએ શું કીધું બિલાડી તો આપણે એને કોષ્ટક પૂર્ણ કરવામાં મદદ કરવાની છે તો આપણે જોયું હતું કે આમાં પાંચ પાંચ દસ પંદરને વીસ પછી બીજા ચાર હતા એટલે એક બે ત્રણ ને ચાર એટલે ચોવીસ થઈ ગયા ને હવે અહીંયા જુઓ અહીંયા કેટલા છે પાંચ પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ ત્રીસ પછી એકત્રીસ ને બત્રીસ તો અહીંયા લખીશું બત્રીસ અહીંયા કેટલા છે પાંચ ને પાંચ દસ તો દસ સસલા પાંચ દસ પંદર વીસ પછી એકવીસ બાવીસ તો બાર લોકોને ગાય પસંદ છે એક બે અહીંયા પાંચ એક બે ને ત્રણ પાંચ એટલે છ સાત ને આઠ થયું ને એટલે આઠ પોપટ અને દસ ને દસ વીસ એટલે વીસ બકરી પાંચ દસ ને પંદર એટલે પંદર ખિસકોલી તો આપણે અહીંયા સંખ્યા પણ મળી ગઈ તો કોષ્ટકમાં આવૃત્તિ ચિહ્ન જુઓ ને આપણે લખી દીધી સંખ્યાઓ તો આ કોષ્ટકમાં સૌથી વધુ ગમતું પ્રાણી કયું છે તો આપણે જોયું હતું સૌથી વધારે કૂતરો બધાએ કહ્યું હતું તમને કયું પાળતું પ્રાણી રાખવું ગમે તમે તેનું શું નામ રાખો બીજા કયા પ્રાણીઓ ઘરમાં રાખી શકાય તે અંગે ચર્ચા કરવાની છે તો અહીંયા જુઓ રસ્તા પર આવૃત્તિ ચિહ્નો બનાવો આ જો આ રસ્તા ઉપર જાય છે બધા દેખાય છે ને તો રસ્તા ઉપર આવૃત્તિ ચિહ્નો બનાવ કેવી રીતે સુમિત્રાએ અડધા કલાક સુધી રસ્તાની એક બાજુએ ઊભા રહીને રસ્તા ઉપરથી પસાર થતા વાહનોની સંખ્યા ગણી તેણે દરેક વાહન માટે આવૃત્તિ ચિહ્ન બનાવ્યું આથી તેને દરેક પ્રકારના વાહનોની ગણતરીમાં ઝડપ રહે બરાબર ને જો આ છે ગણે છે દેખાય છે ને સાઈડમાં બેસીને એને ગણ્યું આપણે આગળનું યાદ છે બોક્સ બનાવે એટલે પાંચ ગણવાના તો સાયકલ પાંચ દસ પંદર વીસ અને પચીસ પછી છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ તો સાયકલ કેટલી અઠ્યાવીસ કાર કેટલી ગઈ પાંચ દસ અગિયાર ને બાર પાંચ દસ પંદર સોળ સત્તરને અઢાર રિક્ષા અઢાર થઈ પાંચ દસ ને પંદર બસ પાંચ દસ પંદર વીસ અને આ ચાર ચોવીસ પેડલ રિક્ષા પાંચ ને છ ખટારા ગયા તો તમને અહીંયા સંખ્યા મળી ગઈ ને હવે દરેક પ્રકારના વાહનોની સંખ્યા આપણે કોષ્ટકમાં લખી દીધી તો સુમિત્રા અડધા કલાકમાં રસ્તા પર કુલ કેટલા વાહનો જોયા ત્યાં બધાનો આપણે શું કરી દઈશું નીચે સરવાળો ખટારાની સંખ્યા કરતાં રિક્ષાની સંખ્યા ત્રણ ગણી છે સાચું કે ખોટું ખટારાની છ અને રિક્ષાની પાંચ દસ પંદર સોળ સત્તર ને અઢાર હતી તો છ તરી અઢાર તો ત્રણ ગણી છે ને એટલે સાચું આવશે એવી રીતે અહીંયા તમારે બીજા સાત ખટારા તથા બે બસની આવૃત્તિ બનાવવાની હવે વિચારો બીજા સાત ખટારા એટલે એક બે ત્રણ ચાર ને પાંચ છ અને સાત આવી આવૃત્તિ થશે અને શું બે બસ બનાવવાની તો એક અને બે થઈ ગયું આવી રીતે તમે બનાવી શકો છો હવે મદદગાર હાથ પર્યાવરણના તાસમાં શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું કે તેઓ તેમના માતા પિતાને ઘરમાં કોઈ કામમાં મદદ કરે છે તો તેના વિવિધ ઉત્તરો મળ્યા વિદ્યાર્થીઓએ તેઓ જે કામમાં માતા પિતાને મદદ કરતા હતા તે કામના નામ લખ્યા તો શિક્ષકે એમની સંખ્યા આ રીતે નહોતી હા બજારે જવું સુડતાલીસ વાસણ સાફ કરવા પંદર કપડાં ધોવા ત્રણ ખાવા બનાવવાનું અને પીરસવાનું પચીસ વિદ્યાર્થીઓ ઘરની સફાઈ દસ અને માતા પિતાની મદદ કરતા કુલ વિદ્યાર્થી તો આ બધાનો સરવાળો તો સાત ને પાંચ દ કેટલા સાત ને ત્રણ દસ દસ ને પાંચ પાંચ ને પાંચ દસ એટલે વીસ વીસ ને અને અહીંયા જીરો એટલે બે ચાર ને બે છ સાત નવ ને દસ એટલે ટોટલ કેટલા વિદ્યાર્થી સો વિદ્યાર્થીઓ થયા હવે તમે કોષ્ટકમાં આપેલી સંખ્યા બતાવવા માટે વર્તુળ એટલે કે ચાર્ટ ભરી શકો છો જો અહીંયા ચાર્ટ બનાવ્યું જુઓ અને શોધી કાઢો કે ખાવા બનાવવા અને પીરસવામાં મદદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા તો ખાવા બનાવવાનું અને પીરસવામાં પચીસ હતા એટલે સુડતાલીસ બૈ પચીસ તો આમાં સૌથી વધારે કઈ સંખ્યા દેખાય છે તો અહીંયા સુડતાલીસવાળી આવે અને અહીંયા પચીસ એટલે ખાવા બનાવવાનું અને પીરસવાવાળું થશે થઈ જશે ને આમ આપણે જુદા જુદા ભાગ બનાવી શકીએ છીએ અહીંયા જુઓ કે કુલ વિદ્યાર્થીઓને ત્રીજા ભાગના વિદ્યાર્થીઓ કુલ વિદ્યાર્થીઓના અડધા ભાગના વિદ્યાર્થીઓ અને કુલ વિદ્યાર્થીઓમાંથી ચોથા ભાગના વિદ્યાર્થીઓ તો પીરસવાની સંખ્યા કેટલી હતી પચીસ હતી એટલે કયા એટલા થાય ટોટલ હતા સો સોના પચીસ તો પચીસ ચોકસો એટલે કયો ચોથો ભાગ થાય એટલે જવાબ આવશે સી મહાવરો શાળા સમય પછી કે શાળા સમય પછી શું હોય કે તમારા દસ મિત્રોને પૂછો કે શાળા છૂટ્યા પછીના સમયમાં તેઓને શું કરવું સૌથી વધુ પસંદ છે તો શાળાના સમય પછી તેઓને શું કરવું ગમે છે ટીવી જો કેટલા વિદ્યાર્થીઓને કે ચૌદ વિદ્યાર્થીઓ ફૂટબોલ રમવું કે વીસ વિદ્યાર્થીઓને વાર્તાની ચોપડી દસ વિદ્યાર્થીઓને પછી એના સિવાય બીજું કંઈ તો આવી રીતે તમે તમારા ભાઈબંધોની અહીંયા લિસ્ટ બનાવી શકો છો હવે જુઓ અહીંયા એક જાહેરાત આવી છે શું જાહેરાત છે કે રાગિણીને ટીવી પર કાર્ટૂન જોવું ગમે છે એક દિવસ તેને કાર્યક્રમની શું કરી વચ્ચે જાહેરાતો ગણવાનો વિચાર આવ્યો તેણે શોધ્યું કે દરેક વિરામ વખતે ચૌદ જાહેરાત આવે છે તમે પણ આવું નોટિસ કરજો તમે કોઈ કાર્ટૂન કે કંઈ જોતા હોય સિરિયલ પિક્ચર તો જોવાનું કે દરેક જાહેરાત એ પતે પછી ફરીથી શરૂ થાય એની વચ્ચે કેટલી જાહેરાત આવે છે તો આમાં કેટલી જોઈ ચૌદ જાહેરાત આવી તેમાંથી દસ જેટલી જાહેરાતો બાળકોનો અભિનય કરે છે તો બીજી કેટલી બીજું કરતું હોય તો તમારે પણ આ બધું નોટિસ કરવાનું તો તમે વિચારો કે આટલી બધી જાહેરાતોમાં બાળકો શા માટે અભિનય કરે છે કેમ અભિનય કરતા હોય એમની કાર્યક્રમ દરમિયાન આવતા ટૂંકા વિરામ વખતે આવતી જાહેરાતોની સંખ્યા ગણવા માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરો આ તમારે તમારી સામા કરવાનું નોટબુકમાં કરવાનું છે સમાચાર દરમિયાન જાહેરાતો આવે છે સમાચાર દરમિયાન તો કે જાતે કરો હવે પછી જ્યારે તમે તમારો મનગમતો ટીવી કાર્યક્રમ જુઓ ને ત્યારે તેમાં વિરામ વખતે આવતી જાહેરાતો ગણવાની છે અને એના માટે આવૃત્તિ ચિહ્નનો શું કરવાનો ઉપયોગ કરવાનો જ્યારે તમે કોઈ જાહેરાતમાં બાળકને અભિનય કરતા જુઓ તો આવૃત્તિ ચિહ્નને નીચે શું મૂકવાનું એક ટપકો મૂકવાનું એટલે તમને ખબર પડશે કે કેટલા કેટલી જાહેરાતોમાં બાળકોએ અભિનય કર્યો હતો ધારો કે પાંચ જાહેરાત આવી એક બે ત્રણ ચાર અને પાંચ એમાં આ જાહેરાત નીચે આવી પાંચમી જાહેરાત પછી આવી તો એક ટપકો કરી દેવાનો બે આવી તો બે ટપકા કરી દેવાના આમ તમારે ઉત્તર તમારા મિત્રના ઉત્તર સાથે સરખાવાનું કે એમાં શું ભિન્ન છે કે શું અલગ છે બરાબર હવે ગરમ અને ઠંડુ આપણે કાલના ભાગમાં જોઈશું ત્યાં સુધી આ બધું જ તમારે પાકું કરીને યાદ કરી દેવાનું છે બાય બાય બાળ મિત્રો